ગુડ મોર્નિંગ આપણે કોમ્પ્યુટરની ચોપડીમાં સુડતાળીસ નંબરનું પેજ શીખ્યા હતા હવે આવે છે ફોર્ટી એટ અડતાળીસ નંબરનું પેજ તો બાળકો અહીં આપણે ટેબલ સ્વરૂપે માહિતી તૈયાર કરતા શીખ્યા સૌપ્રથમ તમે તમારું વર્ગ ટાઈમટેબલ તેમાં તૈયાર કરો બાળકો ટેબલ ઉમેરતા શીખ્યા પણ તેમાં સરવાળો ગુણાકાર ભાગાકાર કે બાદબાકી જેવી ગણતરી કરવાની જરૂર પડે ત્યારે શું તો એમએસ વર્ડના કોષ્ટકમાં ઉમેરેલ આંકડાકીય માહિતી પર આવી ગણતરી કરવાનું સુવાઈ સુવિધા આપેલી છે સૌપ્રથમ તમે એવું ટેબલ બનાવો અને તેમાં દસ વિદ્યાર્થીઓના નંબર નામ અને તમે ભણતા વિષયોના ગુણ અને છેલ્લે કુલ ગુણનું ખાનું એમ કુલ દસ કોલમ અને બાર રોને મજ કરી તેમાં તમારું ધોરણ અને વર્ષ લખો ત્યારબાદ નીચે તેની નીચેની રો માં નંબર નામ અને વિષયોના નામ લખો નંબરની કોલમમાં નંબર લખો નામની કોલમમાં નામ લખો હવે ગુણની કોલમમાં વિષય અનુસાર ગુણ લખો ત્યારબાદ ટેબલ મેનુ ઓપન કરી તેમાંથી ફોર્મુલા વિકલ્પ પસંદ કરો જો આ રીતે ડાયલોગ બોક્સ ઓપન થશે જેમાં પેસ્ટ ના ખાનાની જોડે આપેલ ઊંધા તીર પર ક્લિક કરતા નીચે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિવિધ ફંક્શન જોવા મળશે ફંક્શન એટલે જો અહીંયા આપણે જોવા આવું ઊંધું તીર છે એની પર ક્લિક કરશો એટલે આ બધું તમને જોવા મળશે અહીં આખું કોષ્ટક બનાવેલું છે તેમાંથી સરવાળા માટે સમ ગુણાકાર માટે પ્રોડક્ટ સૌથી નાની સંખ્યા શોધવા માટે મીન સૌથી મોટી રકમ શોધવા માટે મેક્સ અને ટકાવારી શોધવા માટે એવરેજ જેવા ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે અમે તમારી અમે તમારું રિઝલ્ટ આ રીતે જ કોમ્પ્યુટરમાં બનાવીએ છે પછી એમાંથી તમને તમારા નામ પ્રમાણે જુદું જુદું કરી અને અમે લખીને આપીએ છીએ વિધેયની જોડે કોષમાં કઈ બાજુની રકમ પર ગણતરી કરવાની છે તે જણાવવું દાખલા તરીકે સેલની ઉપરની તરફની સંખ્યાનો સરવાળો કરવાનો છે તો સમ અબાવ તે પ્રમાણે ફોર્મ્યુલાના બોક્સમાં ટાઈમ ટાઈપ કરવું વિધેયની આગળ બરાબરની નિશાની કરવી ફરજિયાત છે જો અહીંયા બરાબર કર્યું છે બરાબરને નિશાની કરવી જ પડે પેસ્ટ ફંક્શન દ્વારા ફોર્મ્યુલાના બોક્સમાં આપોઆપ ફોર્મ્યુલા આવી જાય છે તેમાં જરૂરી સુધારા કરી શકાય છે આપણે અહીં ઉમેરેલ માર્ક્સ પર સરવાળો કરવાનો હોવાથી કુલ ગુણના સેલમાં જઈ પેસ્ટ ફંક્શન દ્વારા સમ ફંક્શન સિલેક્ટ કરો જેથી ફંક્શન આપોઆપ ફોર્મ્યુલાના બોક્સ આવી જશે તેમાં કૌશમાં લેફ્ટ ટાઈપ કરી એન્ટર કરો આ રીતે જુઓ સમ અને કૌશમાં લેફ્ટ ડાબી બાજુ ઉમેરેલ સંખ્યાનો સરવાળો આપોઆપ થઈ જશે એટલે અહીંયા આપણે ટોટલ લખવાનું એટલે આ બધી એની ડાબી બાજુ થઈ તો આ ડાબી બાજુ બધાનો સરવાળો અહીંયા થઈ જશે જો ભૂલ હશે તો સેલમાં એરર મેસેજ જોવા મળશે આ રીતે દરેક ખાનામાં સરવાળો કરો આ જ રીતે ફંક્શનની મદદથી અન્ય ગણતરી પણ કરી શકાય છે એટલે પહેલાં આપણે ટેબલ બનાવવાનું ટેબલની અંદર આ રીતે માક્સ ઉમેરવાના અને પછી ફ ફોર્મ્યુલા દ્વારા સરવાળો બાદ બાકી ગુણાકાર અને ભાગાકાર કરવાનો બરાબર થેન્ક યુ